જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 3 દિવસથી ચાલતી સેના સાથેની અથડામણમાં 8 આતંકી ઠાર. ગુજરાતની 25 લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવારોની આજે કરી શકે છે જાહેરાત. પ્રદેશ ભાજપના પ્રતિનિધિ મંડળ સાથે પીએમ મોદી અને અમિત શાહે કરી ચર્ચા. 75 વર્ષથી વધુ વય હોવાથી અડવાણી બાદ હવે મુરલી મનોહર જોશીનું કપાઈ શકે છે પત્તું. કાનપુરથી સાંસદ છે જોશી. લોકસભાની છુટ્ટીને લઈ ભાજપના જનસંપર્ક અભિયાનની આજથી શરૂઆત. કાર્યકરો ઘરે ઘરે જઈ અને સરકારની યોજનાઓ અંગે આપશે માહિતી, તો શહેરી વિસ્તારમાં કરશે લોકસંપર્ક. આજથી આઈપીએલ 2019 નો થશે પ્રારંભ. ચેન્નઈમાં પહેલો મુકાબલો, પહેલો બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે રમાશે ધોની અને કોહલી સામસામે. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી મોદીનું શહીદ દિવસ ઉપર કર્યું ટ્વીટ. પ્રધાનમંત્રી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કર્યા યાદ, લખ્યું શહીદો અને શતશત નમન કરી વિડીયો કર્યો રિલીઝ. ભાજપ આજે જાહેર કરી શકે છે 50 ઉમેદવારોના નામની યાદી. ગુજરાત, ઝારખંડ, પંજાબના ઉમેદવારો જાહેર કરી શકે છે, તેમજ હિમાચલ, ચંદીગઢ, હરિયાણા, ગોવા અને મધ્યપ્રદેશના ઉમેદવારો કરી શકે છે જાહેર. યુપીના સંભળમાં ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું. ભાજપના હોળી મિલન કાર્યક્રમમાં સ્ટેજ તૂટતા નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં ભાજપ નેતા અદ્વેશ યાદવ ઇજાગ્રસ્ત થયા. સ્ટેજ તૂટતા અન્ય કેટલાક લોકોને પણ ઇજા પહોંચી. સ્ટેજ તૂટ્યાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ અને મોબાઈલમાં કેદ થયેલા ફૂટેજ સામે આવ્યા. હૈદરાબાદમાં એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ગેરકાયદે લઈ જવામાં આવી રહેલા સેનાને ઝડપ્યું. કસ્ટમ વિભાગે એક શખ્સને 400 નાની બિસ્કીટ સાથે ઝડપ્યો. ઝડપાયેલા શખ્સે સોનું સંતાજવા માટે ગજબનો કિમિયો અજમાવ્યો. સોનાના બિસ્કીટને ડ્રીલ મશીનમાં છુપાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘન. સુંદરબની નૌશેરા સેક્ટરમાં સીમા પાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કેટલાય સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર. જૈશ એ મોહમ્મદનો આતંકી સજાદ ખાન 29 માર્ચ સુધી એનઆઈએના રિમાન્ડ ઉપર. સજાદ પુલવામા હુમલામાં માર્યા ગયેલા માસ્ટરમાઇન્ડ મુદસ્સરનો ખાસ છે. સજાદના ભાઈનું પણ એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાં યાસીન મલિકના સંગઠન ઉપર જેકેએલએફ પર પ્રતિબંધ લગાવી દીધો. આતંક વિરોધી કાનૂન હેઠળ સંગઠન જેકેએલએફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તંજણે ભાગલાવાદીઓ પર મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાગલાવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે. જેકેએલએફ આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. ઈડીએ યાસીન મલિકના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં નિર્માણ પામી રહેલા બિલ્ડિંગ ધરાશાયી થતા મૃત્યુઆંક 14 ઉપર પહોંચ્યો. અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હરિયાણાના હિસાર વિસ્તારમાં 18 મહિનાનું બાળક બોરવેલમાં પડી ગયું છે. 60 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કઢાયું. ઈપીએફઓએ રોજગારને લઈને આંકડાઓ જાહેર કર્યા છે. જાન્યુઆરીમાં 9 લાખ લોકોને નોકરી મળી તેવું જણાવવામાં આવ્યું છે. છેલ્લા 17 મહિનામાં લગભગ 76.5 લાખ લોકોને રોજગાર મળ્યો છે. ભાજપ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને મંથન. 3 મંત્રીને છેલ્લી ઘડીએ ઉતારવા પર વિચારણા. જયેશ રાદડિયાને પોરબંદર ઉમેદવારી પર મંથન. દિલીપ ઠાકોરને પાટણથી લડાવવા પર મંથન, તો પરબત પટેલને બનાસકાંઠાના ટિકિટ આપવા પર ચર્ચા. બીજી બાજુ પૂર્વ મંત્રી શંકર ચૌધરીના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈ આજથી ભાજપનું ઘર ઘર અભિયાનનો પ્રારંભ. પાર્ટીના કાર્યકરો લોકોના ઘરે જઈને પ્રચાર કરશે. કેન્દ્ર સરકારની યોજનાઓ સમજાવશે, તો લોકોની યોજનાઓને સમજણ આપવા સાથે કાર્યકરો લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરશે. રાજ્યમાં કોંગ્રેસ લોકસભા માટે કેટલીક બેઠકો પર ધારાસભ્યોને લડાવવાની ગણતરીમાં છે. પોરબંદરથી લલિત વસોયાને લડાવાઈ શકે છે, તો સાબરકાંઠા ધવલસિંહ ઝાલાને મળી શકે છે ટિકિટ. પાડોલીથી જીતુ ચૌધરી, અમરેલીથી પ્રતાપ દુધાત, વિરજી ઠુમરને ટિકિટ મળી શકે, તેમજ કોંગ્રેસ રાજકોટથી લલિત કગથરાને મેદાનમાં ઉતારી શકે છે. તો ખાનગી શાળાઓમાં
આરટીઆઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25મી માર્ચથી થશે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત. 25 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનો સમય આપવામાં આવશે. 5 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જોકે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ બાળકોને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન છે, જેને લઈ સરકારે આરટીઆઈ ગુજરાતની વેબસાઇટ એક્ટિવ કરી છે, જેના પર અત્યારથી ડોક્યુમેન્ટ્સની વિગતો જોઈ શકાશે. અમદાવાદમાં એરપોર્ટથી 2 કિલો ઝડપાયું છે ગોલ્ડ. અરુણ એવિએશન કંપનીના કર્મચારી શાહિદ ગવલીની અહીંયા ધરપકડ થઈ. સીઆઈએસએફ અમદાવાદ એરપોર્ટથી આ ધરપકડ કરી છે. અમદાવાદમાં એક શખ્સ 2 પત્ની સિવાયની સ્ત્રી સાથે રહેતો ઝડપાયો છે. યુવક 2 લગ્ન કરીને 3જી સ્ત્રી સાથે રહેતો હતો. પૈસા માટે ઘરમાંથી ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ઉમેદવારોની યાદી અહીંયા જાહેર થઈ, જેમાં પૂર્વે પરેશ રાવલની સ્પષ્ટતા છે કે લોકસભાની ચૂંટણી નહીં લડવાની પરેશ રાવલની જાહેરાત છે. હવે પક્ષ માટે કામ કરવાની ઈચ્છા છે. આ પ્રકારનું પરેશ રાવલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. હું નરેન્દ્ર મોદી માટે આવ્યો હતો ભાજપમાં અને હાલ અમદાવાદ પૂર્વના સાંસદ છે પરેશ રાવલ. તો પરેશ રાવલે પોતાની જે ચૂંટણી લડવાની ઈચ્છા છે તેને નકારી છે. તેમણે કીધું છે કે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. ઉમેદવારોની યાદી છે પૂર્વે પરેશ રાવલની આ સ્પષ્ટતા બહાર આવી છે કે જેમાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની પરેશ રાવલની જાહેરાત છે. તેમનું કહેવું છે કે હવે તેઓ ફક્ત પક્ષ માટે કામ કરશે. તો પરેશ રાવલ, આપણે જણાવી દઈએ કે પરેશ રાવલનું પત્તું આ વખતે કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી. પરેશ રાવલને આમ પણ ટિકિટ મળવાની ન હતી ત્યારે આ પ્રકારની તેમની સ્પષ્ટતા અત્યારે બહાર આવી છે કે હવે તેઓ પક્ષ માટે કામ કરશે. તેમની ઈચ્છા હવે પક્ષ માટે કામ કરવાની છે એટલે એક જોતા તેમણે પોતાનું સ્વમાન પણ બચાવી લીધું છે. કારણ કે પત્તું કપાયા પછી ફોડ પાડવો, તેના કરતાં પહેલેથી જ તેમણે પરેશ રાવલે પોતાનો ફોડ પાડ્યો છે કે હવે તે ફક્ત ને ફક્ત પક્ષ માટે કામ કરવાની તેમની ઈચ્છા છે, ચૂંટણી નહીં લડે. બ્રિજેશ જોશી આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે. જી બ્રિજેશ, પરેશ રાવલની અત્યાર સુધી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવી શક્યતા હતી કે આ વખતે પરેશ રાવલનું પત્તું કપાઈ શકે છે, પરંતુ હવે લિસ્ટ જાહેર થાય પહેલા જ તેમણે પોતાની ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો તેમનું પત્તું કપાવવાની શક્યતા નહોતી, પરંતુ તેમણે 4 થી 5 મહિના પહેલાં હાઈકમાન્ડને જાણ કરી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી માગતા. તેનું કારણ હતું કે તેમનું જે વ્યસ્ત શેડ્યુલ છે તેના કારણે તેઓ પોતાના મત વિસ્તારમાં પણ ધ્યાન નથી આપી શકતા અને સાથે વ્યવસાયમાં પણ મહત્ત્વની વાત એ છે કે નુપુર તેઓ વ્યવસાય રાજકારણી નથી. તેઓ ફિલ્મ સ્ટાર છે અને તેમનો પોતાનો વ્યવસાય જે છે એ અભિનયની અંદર છે અને તેના માટે તેઓ પોતાનો જે વ્યવસાયિક જે વાત હતી તે વાત ચાલુ રાખવા માગતા હતા. જ્યારથી તેઓ સાંસદ બન્યા દિવસ 1 થી તેઓ આ વાત કરી રહ્યા હતા કે મારો મૂળ વ્યવસાય જે છે સિનેમા છે, હું રાજકારણી નથી. અને એટલા માટે જ્યારે પીએમ મોદીએ તેમને કહ્યું ત્યારે પહેલી વખત તેઓ ચૂંટણી લડવા તૈયાર થયા. પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થયાના 5 મહિના પહેલાં જ તેમણે પીએમ મોદી અને હાઈકમાન્ડને જાણ કરી દીધી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી માગતા. તે સમયે પણ પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને ચૂંટણી લડાવવી કે નહીં તેનો આખરી નિર્ણય પીએમ મોદી પોતે કરશે, તે નિર્ણય તેમણે કરવાનો નથી. એટલે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે પરેશ રાવલની ઈચ્છા છે એ ચૂંટણી લડવાની નથી અને તેવા સંજોગોની અંદર પીએમ મોદી આ મામલે અંતિમ નિર્ણય લેવા હતા. આજે પણ G24 કલાકે જ્યારે એમની સાથે વાત કરી ત્યારે તેમણે એ વાત ફરી દોહરાવી હતી કે હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ મારો વ્યવસાય નથી, હું ફક્ત પીએમ મોદીના સપનાને સાકાર કરવા અને તેમને મદદ કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. પક્ષ જે પણ નિર્ણય લે તે માન્ય હોય છે અને મેં પહેલાં પણ કહ્યું છે કે મારે ચૂંટણી નથી લડવી, એટલે પક્ષ જો ચૂંટણી નહીં લડાવે તો હું વધુ સારી રીતે પીએમનો પ્રચાર કરી શકીશ અને પીએમ માટે પણ કામ કરીશ. એટલે તેઓ પક્ષમાં રહીને પીએમ માટે કામ કરશે. તેઓ પીએમ મોદી માટે રાજકારણમાં આવ્યા હતા, તેમની કોઈ રાજકીય અથવા રાજકારણમાં રહેવાની કોઈ ઈચ્છા નહોતી. એટલે આ વાત એમણે સ્પષ્ટ કરી છે અને એ વસ્તુ હવે સ્પષ્ટ દર્શાવે છે કે સીધી રીતે જ્યારે વાત કરવામાં આવે તો પરેશ રાવલ પોતે જ ના પાડી રહ્યા છે, ચૂંટણી લડવા નથી માગતા. એટલે હવે જે ભાજપની યાદી આવશે તેની અંદર પણ તેમનું નામ નહીં હોય ને એટલા માટે જ આપણે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે આપણે જે સાંસદો રિપીટ નહીં થાય તેની વાત કરી હતી તેમાં પરેશ રાવલનું નામ પણ આપણે એટલા માટે જ રાખ્યું હતું કારણ કે તેમણે પોતે જ આ વાત પહેલાં કહી ચૂક્યા છે, મીડિયાને પણ કહી છે અને પોતે વારંવાર
આ વાત હાઈકમાન્ડને પણ કહી ચૂક્યા છે કે તેમની ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી અને એટલા માટે જ હવે એ વસ્તુ ઉપર સ્પષ્ટતા આવી રહી છે કે પરેશ રાવલ ચૂંટણી નહીં લડે અને તેમના સ્થાને કોઈ નવો ચહેરો આવશે. તે વાત આપણે પણ પહેલેથી બતાવતા હતા. એનું કારણ એ જ હતું કે પરેશ રાવલે પોતે જ આ મામલે ના પાડી હતી અને તેમણે હાઈકમાન્ડને પણ જાણ કરી હતી. તેમ છતાં આ મામલે અંતિમ નિર્ણય પીએમ મોદી લેવાનો હતો, એટલા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી બદલ. તો પરેશ રાવલે પહેલેથી જ હાઈકમાન્ડને વાત કરી હતી આ બાબતે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા, તેમનો આ વ્યવસાય નથી, કારણ કે તેઓ તેમના ધંધામાં અને વ્યવસાયમાં સમય નથી આપી શકતા. પરંતુ હવે આ વાતનો સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે. અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત, જેમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો એકનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા રેલવે સ્ટેશન પાસે મોડી રાત્રે ટ્રક લોખંડના એંગલ સાથે અથડાઈ હતી. ભારે ખમ એંગલ જમીનદોસ્ત થતા એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી. સુરતમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ મોડી રાત્રે ટ્રક ચાલક શહેરમાં પ્રવેશ્યો. અકસ્માતને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થયો. તાપી નદીમાં પાણીનું જળસ્તર ઘટ્યું છે. કોઝવે પરનું લેવલ ઘટી અને 4.67 મીટર થયું તો લેવલ ઘટતા પાણીની ગુણવત્તા બગડી. ગોમતીપુર પાસે આઈસ ફેક્ટરી નજીક ભૂરિયા નામના શખ્સની હત્યા કરાઈ. અંગત દાવતમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્થળ ઉપર ડિજિટલ પંચનામું કરી ટેકનોલોજીની મદદથી પુરાવા ભેગા કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે એચડી વિઝ્યુલાઇઝરથી ઘટનાસ્થળ પરના દ્રશ્યો કેદ કર્યા. અમદાવાદની મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટના બેન્ચ ક્લર્ક સહિતના 6 લોકો સામે ચીટિંગની ફરિયાદ થઈ છે. ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દિવાની દાવાના કેસમાં ખોટું રેકોર્ડ કરીને દસ્તાવેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. દિવાની દાવામાં જેના વિરુદ્ધ આરોપ છે તેને ફાયદો કરાવવા બેન્ચ ક્લર્ક દસ્તાવેજ સાથે છેડછાડ કરી દિવાની દાવાના ફરિયાદીને નોટિસ ઇસ્યુ કરી છે. તો બેન્ક ક્લર્કે દિવાની દાવાના તમામ ડોક્યુમેન્ટ્સ જજ સમક્ષ રજૂ કર્યા છે. જજે આ દિવાની દાવાના કાગળો તપાસ કરતા જાણવા મળ્યું કે બેન્ચ ક્લર્ક વિજય વિનોદિયાએ કોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટો રેકોર્ડ ઉભો કર્યો છે. હાલ 6 લોકો સામે પુરાવા ભેગા કરી ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. વડોદરામાં આચારસંહિતાને લઈને પોલીસે મેગા ડ્રાઈવ કરી, ત્યારે રાવપુરા પોલીસે 17 દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. અન્ય લોકો પણ દારૂબંધીનું પાલન કરે તે માટે દારૂડિયાઓને વરઘોડો કાઢ્યો છે. વડોદરામાં આવેલા ડભોઈના પત્રકાર સંઘે પત્રકાર ચિરાગ પટેલની હત્યાના મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં પારદર્શક તપાસ થવાની માંગ કરી છે. રાજકોટ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો. સોખેડા ગામ નજીક 1,06,342 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો, જેની કિંમત 3,33,86,120 રૂપિયા થાય છે. અમદાવાદના પોર્શ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો કરાયો છે. અંગત દાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પંચમહાલના તાડવા ગામે પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ શહેરીજનોને એપાર્ટમેન્ટની બહાર વાહન પાર્કિંગને લઈને ચેતવણી આપી છે. મહેમાનો કે મુલાકાતીઓને ફરજ પાડવામાં ન આવે તેવી ચેતવણી આપી છે. બિલ્ડિંગોના મનગણંત નિયમો સામે કાર્યવાહી કરવામાં આવશે. મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા જેવા બોર્ડ લગાવવા તે કાયદાનું ઉલ્લંઘન ગણાશે. સ્ટર્લિંગ બાયોટેકનો માલિક હિતેશ પટેલ ઝડપાયો છે. સૂત્રોના આધારે હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો છે. સ્ટર્લિંગ બાયોટેક ઉપર 5,000 કરોડનું મની લોન્ડરિંગનો કેસ છે. સુરતમાં નશામાં ધૂત પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે. ધૂળેટીના દિવસે હજીરામાં આવેલા પીપલિયા વિસ્તારમાં યુવક સાથે માથાકૂટ થતાં પીએસઆઈએ તેને લાફો ઝીંકી દીધો. જોકે વધુ મારામારી થાય તે પહેલા જ લોકો વચ્ચે પડ્યા અને નશામાં ધૂત પીએસઆઈને ઉંચકીને દૂર લઈ ગયા. પીએસઆઈને લોકો સાથે પણ ખરાબ વર્તન કરતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. અમરેલીના જાફરાબાદના હોડાદ્રી ગામમાં 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરાઈ છે.
ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારી વ્યક્તિની હત્યા કરી. પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પરની તાપી હોટલ નજીક 108ની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનામાં મોડા પહોંચતા કર્મચારી સાથે મારામારી કરવામાં આવી. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરમાં આવેલા બોડેલીના ધોરાલિયા પાસે હોળીની ગેર ઉઘરાવવાની નજીવી બાબતે ગેરિયાની હત્યા કરવામાં આવી છે. ગેરિયાના હાથે કારનું સાઇડ ગ્લાસ તૂટી જતા કાર ચાલકે ગેરિયાને અસહ્ય માર માર્યો, જેથી તેનું મોત થતાં બોડેલી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે. અમરેલીના લીલિયાના શેઢાવદરમાં ચાર સિંહો પાણીની શોધમાં આવી ચડ્યા. બપોરના સમય શેત્રુંજી નદી તરફ સિંહ જોવા મળ્યા. વિસ્તારમાં સિંહ જોવા મળતા સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી. સૌરાષ્ટ્રમાં જેતપુર નજીક ખોડલધામના નિર્માણ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવાની વિચારણા કરવામાં આવી છે. સુરત કે તેની આસપાસના કોઈ વિસ્તારમાં ભવ્ય ખોડલધામ બનાવવાની આવી શકે છે. આ માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરત પહોંચ્યા. સુરતના નાના વરાછા ખાતે પાટીદાર અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી જેમાં ખોડલધામ બનાવવા માટે ચર્ચા કરાઈ છે. જોકે આ સમયે નરેશ પટેલે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. દૂધસાગર ડેરીના પશુપાલકોને મળી મોટી રાહત. પશુપાલકોએ દૂધના કિલો ફેટમાં ₹25નો ભાવ વધારો અપાયો છે. એક કિલોના 550ની જગ્યાએ હવે 575 રૂપિયા ભાવ મળશે. 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થશે. એમસી સોલિડ વેસ્ટ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ડોર ટુ ડોર વેસ્ટ માટે ઉપયોગ થતી વાનનો ઉપયોગ રેતી ભરવા માટે થઈ રહ્યો છે. વાયરલ વિડીયો શાહીબાગ વોર્ડનો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આવી બેદરકારી સામે આવી ચૂકી છે. અરવલ્લીના શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપર વાહન વ્યવહાર કમિશનર ઓફિસના અધિકારીઓએ મુલાકાત લીધી છે. પ્રિન્સિપલ સેક્રેટરી સુનેના તોમરે અહીંયા રૂટીન મુલાકાત કરી છે. મુલાકાત લેનારા અધિકારીએ કચેરીના રેકર્ડની ચકાસણી કરી છે. જામનગરના વાંગડિયા ગામે ધૂળેટીના દિવસે ધાર્મિક પ્રસંગમાં સામૂહિક ભોજન બાદ 50 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેના કારણે તેમને તાત્કાલિક શહેરી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગની અસર થયેલા દર્દીઓને ચાલી રહી છે સારવાર. પાટણમાં ઝંઝુવાડમાં કરવામાં આવ્યું છે ડાયરાનું આયોજન. રાજલ બારોડના ડાયરામાં થયો છે લાખો રૂપિયાનો વરસાદ. ગુજરાતમાં સ્વાઇન ફ્લુથી વધુ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં સ્વાઇન ફ્લુનો મૃત્યુઆંક 129ને પાર પહોંચ્યો છે. સ્વાઇન ફ્લુના વધુ 31 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ સુરતમાં 10 કેસ નોંધાયા છે. ચીનમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 47 લોકોના મોત અને ઇજા થઈ. જાગ્રસ્ત 90થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે છે. ગુપ્ત એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ચીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોતાની સેનાને તૈનાત કરી છે. પાકિસ્તાની સરહદ ઉપર ચીનની સેના તૈનાત થવાથી ભારતીય એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. લોકસભાની ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ જાણવા માટે સી 24 કલાકની વોટ યાત્રા પહોંચી પંચમહાલના ડખરિયા ગામે. લોકસભાની ચૂંટણી અંગે શું કહે છે ડખોરિયાના ગ્રામજનો, ચાલો સાંભળીએ.
250 કલાકની વોટ યાત્રા પંચમહાલ બેઠકના ડખરિયા ગામ ઉપર આવી ગઈ છે. તે આ બેઠક ઉપર જે લોકસભાનું આ ગામ છે ડખરિયા, એમાં ચૂંટણીનો હું ડખો છે જાણીએ આપણે આ ગામમાં જઈને. હાલો ડખરિયા ગામમાં આ વોટ યાત્રા લઈને. જી 24 કલાકની વોટ યાત્રા પંચમહાલ લોકસભા બેઠકના ડખરિયા ગામમાં આવી ગઈ છે. ડખરિયા ગામની આ જાહેર જગ્યા જે છે, એ જાહેર જગ્યા ઉપર લોકો જે છે આ વોટ યાત્રા જોતાની હારે જ એકઠા થઈ ગયા છે. તો લોકસભાની ચૂંટણી જે 2019ની છે એને લઈને વાતાવરણ શું છે, પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં, એ આપણે પૂછ્યા એક કાકા છે એની પાસેથી. કાકા, આ લોકસભાની ચૂંટણી આવી ગઈ 2019, કેવું વાતાવરણ બનેલું છે, શું પ્રચાર પ્રસાર શરૂ થયા કે નહીં? પ્રચાર પ્રસાર શરૂ થવાના તૈયારીમાં જ છે. બધા આવે છે, જાય છે, વાતો કરે છે, પણ જે સરકારી લાભ મળવો જોઈએ, સરકારની યોજનાઓ ઘણી બધી સારી છે, પણ છેલ્લા ગામડાના માણસ સુધી આ પહોંચતી નથી, એ મોટા મોટી ડિસ્ટ્રીબ્યુટરમાં ખામી છે. તો ડિસ્ટ્રીબ્યુટ બરાબર વ્યવસ્થિત થાય તો છેલ્લા સુધીના માણસને લાભ મળતો હોય તો સરકારની યોજનાઓ બહુ ફળીભૂત થાય એવું પોતે માનું છું. આ યોજનાઓ કઈ રીતે, શું કામ નથી પૂકતી, શું એવા કારણો હોય છે? આમાં શું, સરકાર યોજનાઓ બનાવે છે, યોજનાઓ બનાવ્યા પછી જે છેલ્લા માનવી સુધી પહોંચવી જોઈએ એને જે વહીવટીતંત્રની જે ખામી છે એ ખામી સુધારવામાં આવે તો છેલ્લામાં છેલ્લા માણસ સુધી આ લાભ મળી શકે એવું મારું પોતાનું માનવું છે. આ કેટલીક આ ગામે ડખરિયા ગામ જે છે આ કઈ કઈ યોજનાઓનો લાભ લીધો? આ ઉજ્જવલા યોજના જે છે આ તો જે પ્રમાણે વિસ્તાર છે એમાં બધા અત્યાર સુધી ચૂલા ઉપર રાંધતા હતા, તો હજી ચૂલા ઉપર રાંધો છો કે ગેસના બાટલા આવી ગયા? ના ના, ઉજ્જવલા યોજના ઘણા બધા ગામ ઘરોમાં લાભ મળ્યો છે અને જે બાકી હશે એને સરકાર લાભ અપાવશે એવો અમને પોતાનો વિશ્વાસ છે. અને લાકડો બધો બાળવાની જે પ્રથા હતી એ ઓછી થઈ ગઈ છે. બહેનોના આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ઘણું બધું આરોગ્ય સારું સુધરશે એવું પોતે અમે માનીએ છીએ અને લાભ તો મળતો જ જાય છે. અને આ વાયદાઓ જે હોય છે ચૂંટણીના અગાઉ કરેલા 2014ના, એ પૂરા થયા નથી થયા? હવે આ શું છે કે મોટા મોટો પ્રશ્ન વાયદાઓ કરે છે, વાયદાઓમાં સરકાર પહોંચી વળતી નથી. અને મોટા મોટો મેં એક જ પહેલાં વાત કરી કે જે વહીવટીતંત્રની જે સજાગતા આવી જાય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન સરકાર ધીમે ધીમે લાવી શકે એવું પોતાનું મારું માનવું છે. એ વાયદાઓ અમુક હજી સુધી પૂરા થયા નથી, પૂરા થવા જોઈએ. તો એ હજી આ ગામને લઈને ખેતીની કેવા પ્રકારની યોજનાઓ છે? આ કાકા ઉભા છે, આપણે ખેડૂત છે. એ કાકા, આ ખેતીને લગતી કેટલીક યોજનાઓનો તમે લાભ લીધેલો છે, નથી લીધેલો લાભ, કોઈ યોજનાઓનો લાભ મળે છે કે નથી મળતો, અને હું શું કેવું કેવું ખેતીમાં કેવું છે, વરસ કેવું છે આ વખતે, એ તો કહી શકો ને તમે? વરસ તો સાહેબ પાક્યું ના પાક્યું એવું બધું, પાણી વગરનો વિસ્તાર લુખો પડે. પાણી કેમ નથી? પાણી યાર, જમીનની અંદર પાણી નથી, પણ પાણી આવે જ કેથી બહાર? સિંચાઈની યોજના જરૂર લાગે છે. આ સિંચાઈની યોજના મારે કઈ લાગે છે? આ મહીસાગરના કાંઠે ગામ છે તો નહીં આપતી સિંચાઈની યોજના? નથી, ના. જરૂરિયાત છે સિંચાઈની યોજનાની? જરૂરિયાત છે, છે જરૂરિયાત. એ સિંચાઈની યોજનાની જરૂરિયાત જે છે ગામની અંદર હજી છે. જો સિંચાઈની યોજના આવી જાય તો ઘણો ફેર પડી જાય. બીજા ભાઈ ઉભા છે ખેડૂત, આપણે આ સિંચાઈની યોજનાની જો જરૂરિયાત પૂરી થઈ જાય તો શું શું ફાયદા થાય એમ છે? એનાથી 100% પ્રોફિટ થાય એવું છે. એનાથી ખેતીનું ઉત્પાદન બમણું ને તમણું વધી જાય એવું છે. એના કારણે ખેડૂતો જે છે, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો થાય એવો છે. જો સિંચાઈની યોજના આવી જાય તો ખેડૂતની આર્થિક સ્થિતિ જે છે સુધરી જાય એમ છે. આ ગ્રાન્ટ જે હોય લોકસભાની સાંસદની, કેટલીક વપરાણી, કેટલીક વાપરવાનું બાકી છે અને ક્યાં ક્યાં વાપરવાની જરૂરિયાત લાગે તમને? આપણે સિંચાઈ વિભાગની આગળ વાત કરું તો સિંચાઈ વિભાગમાં મારી બાજુમાં જે શેરડી ખારવા કોતર નામનું એક શેરડી છે, એની અંદર જો ગોવડિયા તલાવનું પાણી જો અંદર નાખે અને આગળ આજ સુદલામ સુફલામનું પાણી દરેક વાયદા કરી જાય છે અહીંયા ઇન્કમ નાખશું, હજુ સુધી અમારા ખારવા કોતર શેરડીમાં આવ્યું નથી પાણી. જો પાણી આવે તો અહીંયા આગળ બધા જ આ જેટલા હેક્ટરો જમીન છે, જમીનમાં પાણીની સુવિધાના કારણે બધા ખેતી લાયક કરી દરેક ખેડૂતને ફાયદો થાય, મોટો ફાયદો થયો છે. અને લોકસભાની વાત કરો તો આ જે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી, ગ્રાન્ટો તો ઘણી આવે છે, ઘણું કામ થઈ ગયું અને હજુ થોડું ઘણું બાકી હોય એ પણ પૂરું થશે એ મને ખાતરી છે. અમુક ગ્રાન્ટો આવી ગઈ છે, અમુક ગ્રાન્ટો બાકી છે અને એ પૂરી થઈ જાય એવું ગામના લોકોનું કેવું છે. તો આ લોકસભાની ચૂંટણી છે, ગામમાંથી બધા એકારે મતદાન કરવા આટુંથી 100% મતદાન કરવા જવા આટું, કેવા પ્રયત્નો છે તમારા, શું કરવાનો પ્લાન, કાંઈ આયોજન કરું? પ્રયત્નો તો બરાબર જ છે, શું કરવાના છે એના હાટું? મહેનત કરવી પડશે ને ચૂંટણીની અંદર. એમાં શું મતદાન તો અમે કરીશું જ અને અમને જે તે લાગશે કે ખરેખર આ સરકાર અમારા માટે સારું કાર્ય કરી રહી છે એમને અમે મત આપીશું અને બને ત્યાં સુધી અને મતદાન કરવું એ અમારો અધિકાર છે એટલા માટે અમે મતદાન તો બધા કરીશું.
એ મતદાન છે એ બધાય કરવાના છે અને એ અધિકારનો ઉપયોગ કરશે હોત ને કોણ સારું કોણ ખરાબ છે એ હોત ને નક્કી કરશે આગામાં. યુવાન જે છે ખાસ કરીને આ વિસ્તારનો યુવાન હવે લોકસભાની ચૂંટણી લઈને કયા મુદ્દાઓને લઈને ધ્યાનમાં મતદાન કરશે, શું શું જરૂરિયાત છે? રોજગારી માટેનું, નોકરી ધંધા માટેનું બધું ધ્યાનમાં રાખીને કરશે. છે એ નોકરી ધંધા કે કંઈ નથી હજી અત્યારે? બાજુમાં ઘણી સરકારી ગોચર જમીન પડી છે, જો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ લાવવામાં આવે તો અનેક રોજગારીને રોજગારી મળે એવું છે. બાજુમાં લીંબડી પંચાયતની જે સરકારી જમીન છે તેની અંદર જો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવી જાય તો આજુબાજુના ઘણા ગામોમાં રોજગારીની ઘણી જ વ્યય થાય છે. અને ત્યાં પહેલાં અમને એ વાત મળી કે જીઆઈડીસી આવી ગઈ છે પણ અત્યાર સુધી અમને લોકોને એનું કંઈ દેખાતું નથી. અને ત્યાં રોજગારી જો મળી જતી હોય તો અનેક નવયુવાનો જે છે એમને રોજગારી પૂરી પાડેવી એ છે. એ બાજુમાં ખરાબાની જમીન પડી છે, સાંભળજો. અને આ વખત આ વિસ્તારનો યુવાન જે છે એ રોજગારીને મુદ્દાને ધ્યાને રાખી અને મતદાન કરવાનો છે. તે ગ્રાન્ટ જે છે આ ચૂંટણીનું વાતાવરણ કેવા પ્રકારનું અત્યારે બનેલું છે? પ્રચાર પ્રસાર શું શું થઈ રહ્યા છે? પ્રચાર પ્રસારની અંદર હાલમાં બધા જ પક્ષો પોતાના મુદ્દા મૂકી રહ્યા છે. હાલમાં જોવા જઈએ તો બાલાસનોર 121 વિધાનસભાની અંદર સિંચાઈ વિભાગનો પ્રશ્ન એક મોટા મોટો પ્રશ્ન બનીને ઊભો તરી આવ્યો છે. આ જે શેઢી પુલને શેઢીની વાત કરી રહ્યા છે ત્યાં આગળ ગુવડિયા ગામની સિંચાઈ વિભાગની ઓફિસ બંધ હાલતમાં જોવા મળે છે. ક્યારે પણ સિંચાઈ વિભાગની અંદર ક્યાં આગળ કોઈ અધિકારીઓ આજ દિન સુધી મને ફરજ બજાવતા જોવા મળ્યા નથી. લાઇટ વીજળી તો મળે જ છે, લગભગ એવું માનવામાં આવે છે કે આગળ બધા 24 કલાકની વિદ્યુત સેવાઓ બધે પ્રાપ્ત થઈ રહી છે. આ ઉજ્જવલા યોજના જે છે એનો લાભ અહીંયા આજે બધા ગામમાં ચૂલા ઉપર જ રસોઈ રાંધે છે કે ગેસના બાટલા આવ્યા? ગેસ ક્યાં આવ્યો નથી આવ્યો. અહીંયા બધા ઉજ્જવલા યોજનાથી ઘણી બધી મહિલાઓના બહુ ફાયદા થયા અને મતલબ કે બધાને લાભ મળ્યો છે ઉજ્જવલા યોજનાનો. અમુક અમુક જે તે ઘર બાકી છે એ ઘરમાં ટૂંક જ સમયમાં એ લોકોને પણ એ લાભ મળી જશે. પ્રશ્નની વાત કરવામાં આવે તો ડખરિયા ગામમાં અત્યારે એક યુવાનીનો જે યુવાન જે છે એ લોકોનો એ છે કે બાજુમાં ક્યાંય જો ઔદ્યોગિક સંસ્થા ઊભી થાય તો ગામના યુવાનો જે અત્યારે ખેતીનો તો બેકાર છે એ વહેલી તકે એને કામ ધંધે લાગી જાય. તો લોકસભા વિસ્તાર જે હતો આ વોટયાત્રા આપણે ફરી રહ્યા હતા પંચમહાલમાં અને પંચમહાલનું આ ડખરિયા ગામ, તો હાલો આ વોટયાત્રા લઈને બીજે ગામ જઈએ.